ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વની 5મા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવ્યાનો દાવો કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના ચુરુમાં જનસભાને કર્યું સંબોધન. કોંગ્રેસ સહિત ઇન્ડી ગઠબંધન પર કર્યા આકરા પ્રહાર. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. ન્યાયપત્રમાં 40 લાખ લોકોને નોકરી, મહિલાઓને 1 લાખ રૂપિયાની સહાય, MSP પર કાયદો અને જાતિ આધારિત વસ્તી ગણતરીનું આપ્યું વચન. રાહુલ ગાંધીએ કહ્યું આ વખતની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટેની ચૂંટણી. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ભાજપની પ્રતિક્રિયા. ભાજપ પ્રવક્તાએ કહ્યું કોંગ્રેસ કરે છે ખોટા વાયદા. ભાજપ શાસન દરમિયાન મોંઘવારી અને બેરોજગારીનો દર સૌથી ઓછો. બીજા તબક્કાના ચૂંટણી ઉમેદવારી પત્રોની ચકાસણી આજે 8 એપ્રિલ સુધી ઉમેદવારી ખેંચી શકાશે પરત. તો બીજી તરફ તમામ પક્ષો મતદારોને રીઝવવા લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં મહિલાઓ સાથે ટિફિન બેઠક કરતા પુરુષોત્તમ રૂપાલા. મહિલાઓએ રૂપાલાને આપ્યું સમર્થન. રાજકોટના મંદિરમાં માતાજીને ચુંદડી ચડાવી પ્રચારનો કર્યો પ્રારંભ. કોંગ્રેસે ગુજરાતના 3 ઉમેદવારોના નામ જાહેર કરતા ગરમાયું રાજકારણ. 3 ઉમેદવારોએ કોંગ્રેસ મોવડી મંડળનો આભાર માની પ્રચારના કર્યા શ્રી ગણેશ. તો બીજી તરફ ગાંધીનગરમાં ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર. આમ આદમી પાર્ટીના નેતા આતિશીને ચૂંટણી પંચની નોટિસ. ભાજપે નિરાધાર આરોપ લગાવવા પર આતિશીને કરી હતી ફરિયાદ. ચૂંટણી પંચે સોમવાર સુધી જવાબ આપવા જણાવ્યું. RBIએ જાહેર કરી પહેલી મોનિટરિંગ પોલિસી. વ્યાજદરમાં કોઈ ફેરફાર. 6.50% પર રેપો રેટ યથાવત. તો RBI પોલિસીના પગલે શેરબજાર ફ્લેટ. રિયાલ્ટી બેંક સેક્ટરમાં તેજી. સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો સામાન્ય ઘટાડો.